नमस्कार मित्रों, ओनली योजना यूट्यूब चैनल में आप सब मित्रों स्वागत है। आज तारीख 22 ऑक्टोबर 2023, आजना बपोरना 3:30 वावाजोडू तेज अत्यारे क्या पहुंच्यू छे तेनी लाइव अपडेट जोवानी छे। कारण के आवतीकाल सुधी में वावाजोडू भयानक स्वरूप धारण करशे अने गुजरात उपर तेनी शुं असर जोवा मळशे संपूर्ण अपडेट मेळवीशुं। चेनल में नवा होय तो सब्सक्राइब करी लेजो। खास करीने मित्रों, अत्यारे जो अंतर नी वात करवामां आवे तो गुजरात थी तेनुं अंतर 1600 किलोमीटर जेटलुं गणी शकाय, जे अति भयंकर दूर गणी शकाय। तो गुजरात माटे तेनी कोई पण जातनी अत्यारे असर थवानी नथी, परंतु वावाझोडानी जे पवननी झड़प छे ते अत्यारे 120 किलोमीटर प्रति कलाक करता पण वधारे जोवा मळे छे। जे आगामी समयमां आज रात्रि सुधीनी अंदर यमन अने ओमान देश जे छे तेमनी बॉर्डरनी नजीक आवी जशे अने त्यां भयानक स्वरूप धारण करी शके। तेमज अरबी समुद्रनी अंदर गुजरातना केटलाक जे बंदरो छे नजीकना दरिया किनाराना तेमा ભયસૂચક સિગ્નલ પણ લગાવી દેવામાં આવેલા છે। કારણ કે આવતીકાલ સુધીની અંદર વાવાઝોડું ત્રાટકી શકે ઓમાન તરફ અને તેના કારણે અરબી સમુદ્રની અંદર તોફાની મોજા ઉછળી શકે છે। આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે ખાસ કરીને બપોર પછીના સમયે 108 થી 130 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે। તેમજ બંગાળની ખાડીમાં પણ અત્યારે એક સાયક્લોનિક સિસ્ટમ જેવું બની રહ્યું છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। મોટાભાગના એવા વિસ્તારો છે જેમાં વાદળા ફેલાયેલા આપણને જોવા મળશે। તો આ રીતે અત્યારે જે વાવાઝોડું તેજ છે તે ગુજરાત તરફ જવાના બદલે ગુજરાતથી વિરુદ્ધ દિશામાં ગયું છે, ઓમાન યમન તરફ। પરંતુ જો તેમાં કોઈ દિશાની અંદર પરિવર્તન થાય, બપોર જોઈ વાવાઝોડું પણ દિશા બદલી અંતે ગુજરાત તરફ આવ્યું હતું, તો આ રીતે ઓમાનથી ફરી વખત વાવાઝોડું પાછું ફરે તો ગુજરાત ઉપર ભારે તબાહી મસી શકે। પરંતુ અત્યારે હાલ કોઈ શક્યતા જણાતી નથી। તો લાઈવ અપડેટ જ્યારે આપણને આગામી સમયમાં મળશે ત્યારે આપતા રહીશું। 26 તારીખમાં વાવાઝોડું અહીં ત્રાટકવાનું છે, તે સ્થળ વિશે વાત કરી લઈએ તો સલ્લાહ નજીક જે શરીફ નજીક જે આ વાવાઝોડું છે તે અહીં ત્રાટકી શકે છે। આગામી 2 થી 3 દિવસની અંદર વધુ ભયંકર પણ બની શકે છે। હવે મિત્રો, અત્યારની આપણે વાત કરીએ તો ગુજરાતનું જે અત્યારે વાતાવરણ છે તે જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, સુરત, વલસાડ, ડાંગ, તાપી, વડોદરા, દાહોદ તેમજ ખાસ કરીને ડુંગરપુર, પાલનપુર આ બધા વિસ્તારોમાં ભારે વાદળા છવાયેલા આપણને જોવા મળે છે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ખાસ કરીને 26 તારીખથી આખા ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકા હોય, જામનગર હોય, મોરબી, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય આ બધા વિસ્તારોમાં ભારે કાળા ડિબાંગ વાદળા જોવા મળશે। કારણ કે અત્યારે હાલ જે વાવાઝોડું જે અત્યારે અહીં બની રહ્યું છે તેની જે અસર છે તે ગુજરાતના વાતાવરણ ઉપર થઈ રહી છે। આ વાવાઝોડું અત્યારે હાલ ઓમાન તરફ જઈ રહ્યું છે, પરંતુ જો કોઈ દિશામાં ફેરફાર થાય તો તે ફરી વખત પાછું ફરી અને અરબી સમુદ્રની અંદર કચ્છ તરફ અથવા પાકિસ્તાન તરફ અથવા તો મહારાષ્ટ્ર તરફ આગળ વધે અને ગુજરાતની અંદર ફરી વખત ભારે માવઠું થઈ શકે, ભારે પવન ફૂંકાઈ શકે। પરંતુ આપણે જ્યાં સુધી આ વાવાઝોડું છે તે વિખેરાઈ ન જાય ત્યાં સુધી તેની લાઈવ અપડેટ આપણે મેળવતા રહીશું। ફરી વખત મળીએ નવી અપડેટમાં, જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ।